તો વ્યૂ પોઈન્ટ ના કહેવાય, અને વાસ્તવિકતા કહેવાય. વાત સમજાય છે? હા હા એબ્સોલ્યુટલી હા. એટલે જે વ્યૂ પોઈન્ટ છે અને વ્યૂ પોઈન્ટ સ્વરૂપે જોઈએ, એટલે પોતાનો વ્યૂ પોઈન્ટ પોતાનો, પોતા નિરૂબેના વ્યૂ પોઈન્ટ ને નિરૂબેના વ્યૂ પોઈન્ટ તરીકે તમે જોતા હો, તો એવી રીતે તમને બીજાના વ્યૂ પોઈન્ટ પણ એના વ્યૂ પોઈન્ટ છે એ તો સમજાય. સમજાય બરાબર. હા હા એનો વ્યૂ પોઈન્ટ જેવું સમજાય એટલે ભાઈ તમારા આગ્રહ પકડ રહે ખરા. ના ના, હવે બીજી રીતે વાત સમજો કે સામેની વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ છે, તમે સમજો અને સમજવાનો પ્રયત્ન કરો અને પછી તમારી વાત ત્યાં રજૂ કરો, તો સામે તમારી વાત સાંભળે કે ના સાંભળે? જરૂરથી સાંભળે. પણ આપણે સીધો આપણો વ્યૂ પોઈન્ટ ઠોકી બેસાડવા જઈએ તો એ શું કરે? સામે ઓબ્જેક્શન આવે, દરવાજા બંધ કરી દે. હા રાઈટ રાઈટ. આપણી પર કોઈ વ્યૂ પોઈન્ટ ઠોકી બેસાડવા પ્રયત્ન કરે તો આપણે શું કરીએ? એક્સેપ્ટ કરીએ? ના રાઈટ. તો કે વસ્તુ આ સમજવાની છે. તો કે અહીંયા આપણે અંતસ્કરણ વાતચીત કરીને અને ત્યાં એ વસ્તુનો સ્વીકાર કરાવડાઈ ગયા છે, સમજણ સાથે મારી ઠોકી નહીં. એટલે અંતસ્કરણ એક વાર સ્વીકાર થઈ ગયો, તારણ નીકળી ગયું, પછી એને ફરી વારે ઘડી આપણે ક્યાં ક્યાં ના કરવું પડે. સમજાય? એટલે ત્યાં આપણી મહેનત ઘટી જાય પછી. દાદા ભાઈ આપણે કેટલું ઈઝી કરી આપ્યું છે. એટલે એના આધારે હવે આપણે ભય રહ્યો નહીં. હવે તો આપણે 100% એ પ્રમાણે દાદા કહ્યું છે પ્રમાણે થવાનું છે. જે દશા દાદા ઉગવાની હતી એ દશા આપણી કેમ ના રહે? ખાલી નક્કી પણ જ કરવા જોઈએ દાદા તમારી જેવી દશા તેવી દશા મને ખુલ્લી થવી જ જોઈએ. ના કેમ થાય કે ના કેમ થાય? ઓકે રાઈટ રાઈટ. તો દાદા એવું કહ્યું છે મારી મારી દશા જે મારી જ થઈ શકે બીજા ના થઈ શકે એવું કહ્યું હતું? ના. જો હું તમને વાત કરું, હું દાદા ભગવાન 1977 ફર્સ્ટ ટાઈમ મળ્યો મારા ઘરે. ફાધર મધર ને બ્રધર ને બધા તો 1976 માં મળ્યા. એટલે પપ્પા નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં પ્રિન્સિપાલ હતા, એટલે એમને મહિનામાં 2 મીટિંગ અમદાવાદ હોય. મારે રજા હોય તો હું જોડે ગયો. તો મારે વડોદરા આવે એટલે કહે કે તું અહીંયા ઉતરી જા, દાદા ભગવાન ના દર્શન કરી આવે, એમના આશીર્વાદ લઈ આવું. કે મને ઉદર ઘસી ના પાડતો, મને કોઈ રસ છે નહીં. પછી 77 ના એપ્રિલ એન્ડ માં દાદા મુંબઈ જતા હતા બાય રોડ. પપ્પા ને ખબર પડી એટલે અમને વાત કરેલી કે દાદા જમવાનું પ્રસાદ અહીંયા રાખજો અમારે ત્યાં. એટલે એ વખતે ઘરે આવ્યો ત્યારે અમને ફર્સ્ટ ટાઈમ મળ્યો. ત્યાં સુધી હું ક્યારેય મળવા ગયો નતો. હવે કોટ ટોપી ધોતિયામાં એવું લાગે કે આ ભગવાન છે એમ. સમજાય? પાછું નીચે સાથે જ જમવા બેઠેલા, જોડે જમવા બેઠા, એવું લાગે કે વિશેષતા છે, કઈક દેખાવ કરેલો છે કે ભગવાન જેવા લાગે છે, એ કોઈ જાત ઇમ્પ્રેશન પડે ખરી? ના પડે. પછી બધા પ્રોફેસર બોલાયા હતા એટલે અડધો પોણો કલાક પછી સત્સંગ હતો. દાદા બધી વાતો ચાલુ કરી એટલે એ વખતે દાદા કહ્યું કોઈને કઈ પ્રશ્ન તો વાત કરો એમ. એટલે મેં એમને કહ્યું હું ભગવાનમાં માનતો નથી એમ. હવે એમને ઇન્સલ્ટ ના કર્યું કેવાય? સમજાય? જુઓ દાદા ભગવાન નો વ્યવહાર જુઓ. એવા બીજા કોઈ તો શું થાય? તો કે ગુસ્સે થઈ જાય, ક્રોધિત થઈ જાય. એટલે ભાઈ તારે ઘરે હું આવ્યો છું, તમે બોલાય એટલે હું આવ્યો, તો મને આવા નેગેટિવ પ્રશ્નો પૂછે છે? વાનમાન છે કે નહીં એમ? રાઈટ રાઈટ. સમજાય? તો દાદાનો વ્યવહાર કેવો પ્રેમ વાળો હતો. કે એમણે મને પૂછ્યું કે ભાઈ આ ભગવાન એ નામ છે કે વિશેષણ છે, નાઉન છે કે એડજેક્ટિવ છે. મારી ગુજરાતી ભાષા સારી હતી પહેલેથી, મેં તરત જવાબ આપ્યો કે આ વિશેષણ છે. દાદા આગળ સમજાવ્યું કે સંસ્કૃતમાં જે ભગ ધાતુ છે એના પરથી આ વિશેષણ આવે કે જેનામાં ભગવદ્ ગુણો પ્રગટ થાય.
એને ભગવાન કહેવાય. કે અમારામાં એ બધા ભગવત ગુણો પ્રગટ થયેલા એટલે અમને ભગવાન કહે છે, બીજા નામો પ્રગટ થયા તેને પણ ભગવાન કહેવાય. હવે હું એ વખત અગિયારમાં ભણતો હતો એમ, મારી સમજણ કેટલી બાકી હોય, ના બારમાં માં તો મારી સમજણ બાકી કેટલી હોય એ વખતે, બહુ ના હોય. હા બરાબર, પણ છતાંય મને સમજાવ્યું શું, દાદા મોનોપોલી નથી રાખી કે હું જ ભગવાન થઈ શકું અને બીજા ના થઈ શકે. એટલે એવી રીતે દાદા ભગવાન શું કહ્યું કે જેવી રીતે વકીલ થવાનો અધિકાર છે, ડોક્ટર થવાનો અધિકાર છે દરેક ને, આપણે ભગવાન થવાનો પણ અધિકાર છે. આપણે જે છીએ થવાનું છે, પેલું તો નથી એ થવા જઈએ છે આપણે. એટલે આમાં મહેનત હોય, આમાં મહેનત ના હોય, સમજાય? એટલે અંદર થી કાઢી નાખજો કે આ થવાય કે ના થવાય એવું. દાદા દાદા ભગવાન આપણને 100% એમની જોડે જે જ્ઞાન 100% આપ્યું છે. એમને શું કહ્યું, મને આ કાળના હિસાબે 356 ડિગ્રી જ્ઞાન ડાયજેસ્ટ થયું, પણ અમે તમને જે જ્ઞાન આપીએ 360 ડિગ્રી નું કમ્પ્લીટ આપીએ. જો તમારો જેવો પુરુષાર્થ એટલું તમને ડાયજેસ્ટ થશે, પચશે. એટલે એ સત્તા કોના હાથમાં આપી દીધી? હવે એ એક્સરસાઇઝ કરવાનો કોને પાવર? આપણી પાસે છે, આપણે કરવાનો. એટલે આને કહેવાનું ફાઇલ નંબર 1 ને, દાદા એ આપણને આખો આપી દીધો છે, બ્લેન્ક ચેક આપી દીધો છે, $50-100 માટે લખવાનો? ના, બિલિયન ને ટ્રિલિયન માટે લખવાનો હોય, બિલિયન ને બિલિયન ટ્રિલિયન બોલું છું, બિલિયન ની વેલ્યુ શું રહી હોય આજના જમાનામાં? રાઈટ. એટલે મતલબ શું છે કે દાદા એ આપણને એવી દશામાં બેસાડ્યા છે કે ત્યાં આજ્ઞાનો ઉપયોગ કરીએ આપણે, તો કે અહીંયા આ કાળમાં અહીંયા ભરત ક્ષેત્રમાં બેઠા બેઠા મહાવીર ભગવાન જેવી દશા આપણને વર્તે એવું છે. આપણે વર્તાવીશ ખરી? હા ચોક્કસ. એમાં ઘણી જગ્યાએ એમને પોતાનું એમ કહેલું કે વેર એવર હિઝ વીકનેસ ઇઝ વર્ડ હી હેડ રિટન ટુ દાદા, એ બધું. તો એમનું તો લેવલ કેટલું બધું ઊંચું હતું ચંદ્રકાંત ભાઈ નું, તો એટલે પછી ઘણી વખત આપણને થાય કે યુનો કમ્પેર ટુ ચંદ્રકાંત ભાઈ એ જો આવું દાદાને લખ્યું છે તો પછી આપણે તો શું કયા પેલું. એટલે તમારી વાત સાચી, એની ના નથી પડતો. ચંદ્રકાંત ભાઈ એ પ્રમાણે તૈયાર ભાણું લઈને આવેલા હતા, એ ડેવલપમેન્ટ એ પ્રકારનું લઈને આવેલા હતા. સમજાય? અહીંયા આપણે શું થયું, દાદા ભગવાને શું કહ્યું, મેં તમને એવું જ્ઞાન આપ્યું છે કે તમારે કોઈનાથી પ્રભાવિત થવાનું રહ્યું નહીં. વાત સમજાય? ચંદ્રકાંત ભાઈ નો જે હિસાબ હતો એ જ હિસાબ મારો ને તમારો હોય શકે ખરો? ના હોય શકે, પણ અત્યારે આપણને મને તો ખબર તો પડે ને કે લેવલ કેટલું છે આમ, એ પ્રમાણે એમના વાંચ્યા. એટલે ત્યાં આપણને એમના માટે રિસ્પેક્ટ રહે કે એમની એટલે સમજણ કેટલી ઊંચી છે. એ તો રિસ્પેક્ટ આપણે દરેક ના માટે રહે, જેટલા જેટલા નિમિત્તો આપણને ભેગા થાય દરેક માટે રિસ્પેક્ટ તો હોવો જ ઘટે ને, કે રિસ્પેક્ટ 100% હોય. તો સાથે શું કે આપણે એમનાથી અંજાઈ ના જવાનો હોય, કોઈનાથી વ્યક્તિથી અંજાવવાનું નથી અથવા વ્યક્તિના ગુણોથી અંજાવવાનું નથી, પણ અંજાવવાનું શેનાથી, જે પ્રભાવિત કોનાથી થવા, તો કે મહિલા ભગવાનથી. ખ્યાલ આવે છે? દાદા ભગવાને ક્યાંય પોતાના બાહ્ય વ્યવહારથી કોઈને અંજાવ્યા છે?
હું તમને એક દાખલો આપું કે દાદા ભગવાન 78 કે એમાં ભાદરમાં ગુરુ પૂર્ણિમા હતી, ગુરુ પૂર્ણિમા પછી ત્યાં બોરસદ માં સૂર્ય મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યાં બધા સાધુઓને બધાને ઇન્વાઇટ કરેલા હતા, એમાં દાદા ભગવાન બોલાવ્યા હતા, એટલે બધા 10-10 મિનિટ લેક્ચર આપવાનું હતું એમ, બરાબર. જયારે લેક્ચર આપવાનું કેટલી તૈયારી કરીને આવે, સામે જે બધા બેઠેલા શ્રોતાઓ એને પ્રભાવિત કરવાનો 100% પ્રયત્ન હોય કે ના હોય, ચોક્કસ હોય, છોડી જવા માટેનો પ્રયત્ન હોય કે ના હોય, હોય. જયારે દાદા ભગવાન નો વારો આવ્યો એટલે નીરુબેન દાદા ને કહ્યું કે દાદા હોય કઈક બોલો એમ, બરાબર. શું કહ્યું છે દાદા એ? દાદા મૌન રહ્યા, એક બે મિનિટ થયેલા, નીરુબેન ફરી થઈ ગયું, દાદા કઈક કહો એમ તમે એમ. દાદા કહે શું કહું કે, દાદા કહ્યું કોઈને કે પ્રશ્ન હોય તો વાત કરો એમ, વાત સમજે. આખો આખો જે વ્યવહાર છે તે કે નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર છે આખો, એટલે ત્યાં સામે કોઈ પૂછનાર હોય તેના નિમિત્તે વાણી નીકળે ત્યાં, કે પોતે મન વચન કે આના માલિક હોય તો ત્યાં પેલા સામે જે કેવું બોલી નાખે, તો પોતે પોતાની વાણીના પણ માલિક નહોતા, એટલે ત્યાં મારે આ બધા પ્રભાવિત કરી દેવા છે, છવાઈ જવું છે, એવું કોઈ જાત એમને રોગ ઉભો જ ના થાય, વાત સમજાય. હા દાદા ત્યાં કે શું બોલે જ નહીં, એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણા દશા સમજાય, કે જે માલિકી ભાવ વગેરેની જે દશા છે, અહંકાર રહી જે દશા છે, એ દશા શું છે એ આપણને અનુભવમાં આવે. અહંકાર વાળો તો બોલી નાખે કે ના બોલી નાખે, કે ઓપોર્ચ્યુનિટી મળી એટલે ચાલો બોલી કાઢીએ, માઇક હાથમાં આવેલું છોડીએ ખરા આપણે, બરાબર છે, લૌકિકમાં ના છોડે. હા 10 મિનિટ કે 20 મિનિટ સુધી તો છોડીએ નહીં આપણે, એટલે વાત આ સમજવાની છે. એટલે અહીંયા આપણે નક્કી રાખો કે દાદા તમારી જેવી દશા મારી ખુલ્લી કેમ ના થાય, કે તમે મને મળ્યા ને પછી જો આ દશા મારી ખુલ્લી ના થાય તમે મળેલા કામ ના શું કે, કેવાય ને કેમ ના કેવાય, ઝઘડો કરવો તો મોટી પાર્ટી જોડે જ કરવો આપણે, પણ નાના નાના પેલા મચ્છર જોડે ઝઘડો કરે ને એમાં ફાયદો ના થાય, કમાણી ના થાય, એટલી વાત બહુ સમજવા જેવી છે. દાદા જોડે પંગો લઈએ આપણે, દાદા સમાવાર્ય થઈ એટલે આપણે યાદ કોણ રહે, દાદા નિધિ ધ્યાસન કોનું રહ્યા કરે, દાદાનું અંદર ચિત્તમાં કોણ રમ્યા કરે, તો કે દાદા જ રમ્યા કરે, એટલે કમાણી કેટલી થાય ત્યાં, ઘણી બધી, બિલિયન બિલિયન તમે કહ્યું ને, એટલે દાદા ભગવાન શું કહ્યું, દાદા ભગવાન અંદર મહાત્મા અંદર સ્પર્ધા તો થતી હોય ને, આપણા પુત્ર થતી હોય કે ના થતી હોય, એટલે એટલે કવિરાજે એક પદમાં લખ્યું, ધંધો એવો શોધવો જેમાં
भय नहीं हरिफाई स्पर्धा विनानी मूल वस्तु शोधना चार गति ऊपरे छवाई हे साई तकला दी लोकनी सगाई जगत आखो रेसकोर्स मां पड़ेलू छे फर्स्ट नंबर लावानी बराबर दादा एटले दाखला पण मे रेसकोर्स मां 25 घोड़ा दौड़ता होय हवे पहलो नंबर केटला ना आवे एक नो ज आवे के बो क्या बे जन जोड़े आवे हां बाकी ना बधा घोड़ा नी हालत केवी होय तो के आफी आफी ने थाकी जाए दादा शू कहू स्पर्धा कर तो मारी जोड़े कर तू मारा थी आगे जाए तो मने आनंद थसे वात समझाइश तू मारा थी आगे जाइस तो मने आनंद थसे हूँ तने आगे जवा हेल्प पण करीस के तो तू मारा थी आगे जाए तो मार तो मारो बोझो जतो रहो ने Amazing, huh? એટલે કે સ્પર્ધા કરે તો મારી જોડે કરતો તને લેખે લાગે કે હા ચોરિયાજીઓ જોડે કે શું સ્પર્ધા કરવાની કે ચોરિયાજી સમજાય ને ચોરિયા શબ્દ ના સમજાયો આપણે ચારણી થી લોટ ધરેલો હોય તો એ ચારીએ કે ના ચારીએ ઉપર ચરામણ રહી જાય ને ચરામણ રહી જાય હા 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 ચરામણ માં ક્વોલિટી હોય ના હોય ના હોય હા એટલે એ ચરામણ માંથી આપણે લાડુ બનાવીએ તો સારા બને ને ચરામણ હા 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 ના બને સારા એનો લાડુ સારા ના બને બાઇન્ડિંગ ના આવે એમાં ઉપરનું જે રહ્યું હોય એમાં ના બને સારા હા એટલે બાઇન્ડિંગ ક્વોલિટી એની ના હોય એટલે ના હોય રાઈટ એટલે હવે આવો પેલો વધે ઘટ્યો માલ હા કોમ્પિટિશન કરવી હોય તો આજ્ઞામાં રહેવા માટે કરો કે આજ્ઞામાં રહેશો એટલી સીધી ડાયરેક્ટ કમાણી છે કેશ બેંક $50 માટે એન્કસ ના કરતા એટલું કહું એમ આપણે બધા સાથે જ છે ને તમારા થકી બેલેન્સ ખબર પડી જશે આટલા પૈસા ઉપાડલા માગશા અમે વાળા પાછળ તમે આટલું બધું શેર કર્યું તો આપણે તો ઓપન થઈ જવાનું છે ને એટલે આ દાદા ભગવાન ના વ્યવહાર માંથી જ આ બધું આપણે શીખવાનું મળે ને એમણે કશું કહ્યું નથી આમ જ કરજો કે આમ કરજો એમ આમ જ કરવું પર કોઈ વાત કરી નથી પણ એ આપણે એમનો વ્યવહાર જેટલો સમજાતો જાય એના અંદર અંદર નક્કી થાય કે ના ભાઈ મને તો આ વ્યવહાર જ શું આ પ્રકાર મારો વ્યવહાર હોવો ઘટે એટલે આપણી ડિઝાઇન અંદર મોડિફાઈ થતી જાય એટલે બીજી રીતે કહ્યું હતું કે એમની સમજણ જો આપણી સમજણ આપણે મેચ કરતા જઈએ $100 જેવી સમજણ થઈ ગઈ તો કામ થઈ ગયું ને પછી થઈ ગયું એટલે આટલું જ કરવાનું છે વધારે નથી કરવાનું
Jesus. Shalom. Jai Sachidanand, thank you so much. Thank you. Jai Sachidanand, Mineshanandi, આપણો અનુભવનો ટાઈમ થઈ ગયો છે. હવે લઈએ પહેલા પ્રતિક્રમણ કરાવી લઈએ. બેટર તો એક મિનિટ પર મારે અનુભવ રેકોર્ડ કરવાનો હોય છે. ઓકે અનુભવ લઈએ. હવે આજે આપણી વચ્ચે આવે છે બરોડાના મહાત્મા છે, જે કેનેડા હવે શિફ્ટ થયા છે, વર્ષોથી છે, અને એમના જ મુખેથી આપણે એમનો અનુભવ સાંભળીએ. દાદા ભગવાનને કેવી રીતે, એમના વિજ્ઞાનને કેવી રીતે માણે છે, ઉપયોગ કરે છે અને પરિવારને એક રાખે છે. જય સચ્ચિદાનંદ. પરલબેન, એક મિનિટ, શું થયું? સોરી, આજે ઠાકોરભાઈ છે. મારે એમને મ્યુટ કરવું પડશે. બેફિકર બોલો તમે, મુક્ત થઈને. શ્રી સિમંદર સ્વામી ની ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પાછળ મૂર્તિ દાદા ભગવાન ને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સર્વે આપતા પુત્રો ને નમસ્કાર, સર્વે સંકિતધારી મહાત્માઓ ને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 1986 ની અંદર મારે દાદાના જ્ઞાન નો યોગ બાજો. એમાં સૌ પ્રથમ તો દાદા મને કેવી રીતે મળ્યા એ હું જરી વાત કરી લઉં. એક દિવસ હું 1986 માં સુરસાગર ના કિનારે યુરિનલ છે ત્યાં ઉભેલો, તો એક અંકલ આવીને મને કહે, ભાઈ આ એક પુસ્તક છે, તે તું જરી પકડી રાખ, હું યુરિનલ માં જઈને આવું છું. તો એ પુસ્તક મેં હાથમાં ઝાલ્યું અને પછી એ અંદર ગયા એટલી વાર મેં એકદમ ખોલ્યું કે ભાઈ લાવો ના શું છે, વાંચે તો ખરા. તો એમાં પ્રશ્ન કરતા એ પ્રશ્ન પૂછ્યો કે દાદા મારે શેર માટેની ખોટ છે તો મારે શું કરવું? તો અંદર દાદા એ જવાબ લખેલો કે ભાઈ કયા અવતારમાં છોકરા નતા, કૂતરામાં રખડ્યો, બિલાડામાં રખડ્યો, આટલા બધા અવતારોમાં છોકરા લઈને રખડ્યો તો હજુ તારે શું બાકી રહ્યું અને તને ભાવ એવો પડી ગયો કે ભાઈ આ બધું મારે જોઈએ નહીં, તો અત્યારે આ ઉદયમાં આવ્યું છે તો તને હવે પાછી બીજાનું જોઈને આ ખોટ લાગે છે? બસ આટલું વાંચી રહેવું અને પેલા ભાઈ યુરિનલ માંથી બહાર આવ્યા કે ભાઈ રાવ મારે બુક, મારે તો બસ નો ટાઈમ થઈ ગયો છે, મારે જવું છે. કે ભાઈ કાકા ચોપડી કઈ મળે છે મને જરી બતાવો. તો કે ભાઈ આ તો હું સુરત થી લાવ્યો છે, માર્કેટમાં મળતી નથી. પણ એટલું મેં સાંભળી લીધું કે ભાઈ દાદા ભગવાન છે, એમનું આ પુસ્તક છે. તો મને એ મિનિટ એવું થઈ ગયું કે ભાઈ આવો પુરુષ હયાત હોય તો મારે આજે જ મળવું છે, કે આવો જવાબ મેં ક્યાંય સાંભળેલો નહીં. પછી મેં તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ભાઈ દાદા 6 મહિના અમેરિકા હોય છે, 6 મહિના ઇન્ડિયા આવે છે, પણ આવશે ત્યારે તમને જણાવીશું. તો 1986 26 જાન્યુઆરી એ બાબુ કાકાના હોલમાં જ્ઞાન વિધિ રાખવામાં આવી. તો મને મહાત્માને કહેવામાં આવ્યું કે ભાઈ ઠાકોરભાઈ કાલે જ્ઞાન વિધિ છે, તમારે દાદાના દર્શન કરવાના હોય, મળવાનો તો આવી જજો. તો મને તો જ્ઞાન વિધિ શું એ જ ખબર નહીં, એટલે મેં ઘરે એવું કહીને નીકળ્યો કે હું 1/2 કલાકમાં દાદાને મળીને આવું છું, મારે આજે દર્શન કરવા છે. હું તો ત્યાં જઈને બેઠો હોલમાં, એટલામાં જૂના એક મહાત્મા એ કઈ મને બાજુમાં બેસીને પૂછ્યું, ભાઈ આજે તમે પહેલી જ વાર અહીંયા આવ્યા છો? તમે કહ્યું હા. તો કે આજે તો જ્ઞાન વિધિ છે અને તમે એમ કે લઈ લો. તો યાર જ્ઞાન વિધિ તો મને કશી ખબર નથી, હું તો આજે દર્શન કરવા દાદાને આવ્યો છે. તો કે ભાઈ આવો યોગ બાજે નહીં, તમે આજે બેસી જ જાઓ. એટલામાં દાદા એ માઇકમાં એનાઉન્સ કર્યું,
કે ચાલો ભાઈ છેલ્લું લિસ્ટ હોય તે આવી જવા દો, પછી આપણે જ્ઞાન સમર્પણ વિધિ ચાલુ કરાવી દઈએ. તો એટલામાં કાંતિ આનંદજી ત્યાંથી નીકળતા હશે, તો પેલા મારી બાજુમાં ભાઈ બેઠેલા, એમણે કીધું ભાઈ કાંતિભાઈ ઉભા રહો, આ ભાઈનું નામ લખી લો. એટલે તરત જ એમણે મારું નામ લખી લીધું. અને હું કઈક વિચારું કે કઈ જોઉં કે શું હશે, લોકો બધા હાર લઈને જાય દાદા પાસે અને વિધિ થાય, મને તો આવી દ્વિધામાં હતો કે હું તો કશું લાયો નથી, એના કેમનું થશે. એટલામાં તો દાદાના ચેર પરથી એનાઉન્સ થયું ભાઈ ઠાકોરભાઈ પટેલ આવી જાઓ. એટલે હું તો દાદા પાસે જઈને ઉભો થઈ ગયો કે દાદા હું તો હાર ને કશું લાયો નથી, ને આવી રીતે હું આજે હું તમારા દર્શન કરવા આવ્યો હતો અને મને કશી વિધિની ખબર નથી. તો કે આપણે હાર વારની કઈ જરૂર નહીં, લે હું તને મારો હાર આપું. એમ કરીને એમના ઘરે જે બે ત્રણ હાર હતા એમાંથી એક હાર મને પહેરાવી દીધો. અને પછી કીધું કે નીરુ આનું જરી કપાળ અંગૂઠો બરાબર મૂક, અને પછી કે સમર્પણ વિધિ કરાવી કે ભાઈ હું ઠાકોરભાઈના ઠાકોરભાઈને ઠાકોરભાઈના નામની સર્વ માયા દાદા ભગવાનના સૂચનોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. પછી જયારે એ હું જયારે ઊંચું થઈને દાદાની વળી આંખમાં આંખ ગાલીને મેં જોયું, તો જે મને જે પ્રેમ દેખાયો દાદાએ, આવું તો કોઈ મારી સામે ક્યારે જોયું નહીં હોય એવું મને લાગ્યું. પછી દાદાએ મને કીધું કે જો હવે તું આંખો બંધ કરીને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું બોલ્યા કરજે, અને હું જયારે વિધિ કરાવું તો તારામાં તાકાતો એટલી જોરથી વિધિ બોલજે, અને એમાં વચ્ચે કોઈ તને શબ્દ ના સમજાય તો તું એને ચૂથવાના બેસતો પછી કાર્યક્રમે તને સમજાઈ જશે. એટલે પછી મેં તો બે કલાક લગી આંખો ખોલવાની ના આવી, એક કલાક વિધિ ચાલી, પછી દાદાએ પાંચ આજ્ઞા સમજાવી, એમાં બે અઢી કલાક મારા પાસ થઈ ગયા. પછી દાદાએ કીધેલું ભાઈ આજે રાત્રે બધા હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું બોલી અને બધા સુઈ જજો, એવી રીતે આજ્ઞા આપવામાં આવી. ને પછી એવું કીધું ભાઈ આવતીકાલે તમારે સાંજે પછી આટલા ટાઈમે પાછું આવી જવાનું, એટલે એ તમારે જે કઈ સમજાવ્યું ના હોય આજ્ઞા તો તમને પછી સમજાઈ જશે. એટલે બીજે દિવસે જયારે હું સત્સંગમાં ગયો તો જે લોકો નવું જ્ઞાન લીધેલા હોય એ મહાત્માઓને આગળ બેસાડતા હતા, બાકી બધા મહાત્માઓ પાછળ બેસે. આગળ અમે લાઈનમાં બેઠા એટલે દાદાએ એનાઉન્સ કર્યું કે ભાઈ કાલે તમને આજ્ઞા સમજાવી, દાદા આનંદ કેવો રહ્યો. તો તમને જો કોઈ આજ્ઞા ના સમજાઈ હોય કે વધારે ભારે લાગતી હોય તો આપણે કાઢી નાખીએ. તો અમને કાઢી નાખવાની જે વાત કરી કે ભાઈ આ ના ફાવતું બધું દાદા કાઢી આપવાની વાત કરે છે, તો સાલું હું એક પ્રશ્ન પૂછી લઉં કે દાદા હું પટેલ છું અને મને એવું થયા કરે છે કે મારે પટેલ થઈને આ જૈન મંત્ર ક્યાં બોલવાનો, એના કરતા હું ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય બોલું તો ના ચાલે. તો દાદા કહે છે કે મુસલમાનની વાડીનું સફરજન તું ખાય તો તને કડવું લાગે. તમે કહો ના દાદા સફરજન તો મીઠું લાગે. તો બસ તારે ખાય એના બાપનું. હવે સાંભળ, આ જે નવકાર મંત્ર છે એ અત્યારે હાજર પુરુષોની બદના છે, અત્યારે આ ક્ષેત્રોમાં હાજર છે, તું એમને નમસ્કાર પહોંચાડે તો તને આશીર્વાદ મળે અને એ તારું આખું આજ્ઞા પડવાનું એ બધું તને આગળ બધું સમજાવીશું, પણ તને એવું ના હોવું જોઈએ. તું ના દાદા હવે મને સમજાઈ ગયું. એટલે એ વાત પૂરી થઈ. પછી બીજે દિવસે સત્સંગોમાં હું આવતો ગયો, એવી રીતે મને જે કોઈ ચરણ વિધિમાં ના સમજાય એવી એવા હું પ્રશ્નો પૂછતો હતો. એટલે દાદાને મેં પૂછ્યું દાદા આ ટંકોત્કીર્ણ એટલે કઈ રીતે સમજવાનું, હું ટંકોત્કીર્ણમાં જેવો શુદ્ધ આત્મા છું. તો દાદાએ કીધું કે આત્મા અનંત અવતારોમાં ખોડિયામાં રખડ્યો છતાં એને પોતાનો એક પણ ધર્મ ગુમાયો નથી. તમે કહો દાદા દરેક એક દાખલો આપો ને. તો દાદા કહે છે કે પાણી ભરેલી ડોલ હોય એમાં તેલનું ટીપું નાખીએ અને બરાબર વલોયા પછી જેમ જેમ પાણી સ્થિર થતું જાય એમ પાણીનું ટીપું તેલનું ટીપું ઉપર આવી જાય ને એને ટંકોત્કીર્ણ દશા કહે. તને સમજાયું? હવે એ વખતે મને થોડું બરાબર સમજાયું ના એટલે હું ના બોલ્યો કે ના દાદા હજુ કઈક બરાબર મને સમજાવો. એટલે આમાં બાજુમાં નટુકાકા બેઠા હતા, એ નટુકાકા થોડા ગરમ સ્વભાવના, એટલે એમને મને એમનો પરિચય નહીં, એટલે એમણે મને એવું કીધું કે હું નાના નાના કર્યા કરે વાત આગળ ચાલવા દે ને. એટલે મારું જે દાદા ભણી ધ્યાન હતું એના બદલે એ નટુકાકા ભણી ધ્યાન ગયું. તો દાદા પૂછવા મળ્યો કે એ શું કે છે. તમે કહો દાદા એવું કે છે કે તું વાત આગળ ચાલવા નથી દેતો. તો કે ના એ તો બહુ ટાઈમથી આવે એટલે એમને એવું રે,
તારે હું નહીં રાખવાનું, તને હું 10 વાર સમજાવું ને તને 10-10 વાર ના સમજ પડે તો તારે ના કહેવાનું દુહા દાદા. એટલે એ વાત પતી પછી એ પ્રશ્નનો જવાબ પત્યા પછી હું રાત્રે ઘરે ગયો તો મને એવું થયું રાત્રે કે આ સિનિયર મહાત્માઓ કેવા છે, એવું ગુસ્સે થાય છે, નવા માણસોને કઈ સમજવું હોય તો સમજવા ના દે, આવું ચાલતું છે. એટલે પછી પાછું મારું તે વખતે નિત્યક્રમ એવો હતો કે હું મળસ કે 4 વાગે ઉઠું, 4 થી 6 આપતવાણીને એવું બધું વાંચું, પછી મને જે કઈ પ્રશ્નો ઉભા થાય એ બધા લખી અને દાદાને બીજે દિવસે પૂછું. તો હું સવારે ચરણવિધિમાં હું 7 થી 8 દાદા પાસે જતો હતો અને ત્યાર પછી હું સર્વિસે જતો હતો. એટલે એ ચરણવિધિ કરવા ગયો ને ત્યારે મને એવું થયું કે આજે દાદાને હું વાત કરું કે દાદા ગઈકાલે જે નટુ કાકા આવું બોલતા હતા તો મને હજુ એમનો એ નીકળતું નથી કે ભાઈ સિનિયર મહાત્મા આવું કેમ કરતા હશે. તો મેં ચરણવિધિ કરી અને દાદાએ તરત જ કીધું પૂછ કઈ. એટલે મેં કહ્યું દાદા મને આ નટુ કાકા વિશે આવું રહે છે. તો મને કે તે બેન્ડ જોયેલું વાજા વાગે છે તે, કીધું હા દાદા. તો બેન્ડમાં રામઢોલ ના હોય તો બેન્ડ પૂરું કહેવાય, તો કીધું ના કહેવાય. બસ તારે એ રામઢોલ વગાડવાનું એનું કામ કર્યા કરે છે, એમાં તને તારી પીપુડી વગાડવામાં શું વાંધો આવ્યો. તેથી મને એવો અભિપ્રાય ઉડી ગયો કે ચાલુ વાત બરાબર છે, કોઈ ગમે તે એની રીતે કે આપણે આપણામાં રહીને આ બધું કરવાનું છે. તો દાદા કે છે કે તું એમનામાં શુદ્ધાત્મા જો, જેમ જેમ તું શુદ્ધાત્મા જોતો જઈશ એમ આ બધું તરફ ઉડી જશે, આગળ ઉપર કાર્યક્રમે તને બધું આવશે. દુહા દાદા. એટલે ત્યારથી મને બીજે જ દિવસથી નટુ કાકાને મેં શુદ્ધાત્મા તરીકે જોવા માંડ્યા. પછી એમનો પ્રેમ ભાવ દિવસે દિવસે તો મને વધતો ગયો. તો જેમ જેમ ટાઈમ જતો ગયો એમ 4-6 મહિના થયા એટલે પછી મને એવું કીધું કે તું મારી ઘેર આવજે. પછી એમણે કઈ માય મંદિર ને મુક્તિ મંદિર કઈ દાદાનું આખું બનાવ્યું છે એમના ફોટાથી, એ બી મને ઘેર લઈ જઈને બતાવ્યું. પછી ચોપડી ના આવે તો તું બધી લઈ જાય મારી પાસે છે. એટલે આજે દાદાએ મને જે વિઝન આપ્યું કે તું એમની પ્રકૃતિ ના જોઈશ, તું એમનામાં શુદ્ધાત્મા જો, તો જે પ્રકૃતિની મને 6 મહિના પહેલા ફરિયાદ હતી એ જ પ્રકૃતિ વિશે મને બિલકુલ સમાધાન થઈ ગયું. આ એક મારો મોટો પ્રસંગ છે. બીજું કે દાદા એવું કીધેલું કે મારી હાજરીમાં તું બધું પૂછી પૂછીને પાકું કરી લે, પછી તારું બધું રાગે પડી જશે, જે કઈ પ્રશ્નો હોય તે મને પૂછી લેજે. તા કીધું હા દાદા. પછી રાત્રે હું સામાયિકમાં બેઠો તો મેં ઠાકોરભાઈને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ દાદા એ રાગે પડી જશે તારું, તું પૂછી પૂછીને પાકું કરી લે, તો તને હાશ થઈ ગઈ, પણ રાગે પડી જશે એટલે શું એ તું સમજ્યો? ઠાકોરભાઈથી જવાબ ના અપાયો. એટલે બીજે દિવસે પાછો હું ચરણવિધિમાં ગયો તો દાદાને કીધું દાદા રાત્રે મેં આવી રીતે સામાયિક લીધું, તમે રાગે પડી જશે કીધું, પણ ઠાકોરભાઈને કીધું ભાઈ તું રાગે પડી જશે એટલે શું, તું આ તો સમજીને ક્રિયા કરવાનો મોક્ષ છે, તો તું સમજ્યો રાગે પડી જશે એટલે હું. એટલે કીધું દાદા તે વખતે ઠાકોરભાઈથી બરાબર જવાબ નથી અપાયો. તો દાદાએ પછી એનો જવાબ મને સમજાયો કે આ દેહના છેલ્લા પરમાણુ લગી પ્રશ્નો તો રહેવાના, પ્રશ્નો અમારે હોય, પણ જેમ જેમ જ્ઞાને કરીને તારી દશા ઊંચી આવતી જશે એમ પ્રશ્નો અંદર અંદર ઉઠશે ખરા અને અંદર અંદર પાછા સમી જશે. તારે કોઈને પૂછવા નહીં જવું પડે કે તારે ચોપડીઓ નહીં વાંચવું પડે. તને સમજાયું? તું હા દાદા. એટલે ત્યાંથી મને એવી હાશ થઈ ગઈ. પછી સત્સંગમાં બીજા મેં પ્રશ્નો કરેલા, એમાં એક દિવસ એવો પ્રશ્ન કર્યો કે દાદા આપણને જે અંદર જે આપણા સત્સંગમાં વાત આવી હતી કે ભાઈ એક પણ સંજોગ તારા બોલાયા વગર આવ્યો નથી, તો કીધું દાદા ના ગમતા સંજોગ આપણે ખરેખર માગ્યા હશે? તો દાદા કહે છે કે એકય સંજોગ બોલાયા વગર આવ્યો નથી, એ માગતા નથી પણ એ મગાઈ જાય છે. તો એટલામાં બાબુ કાકા મારી જોડે, બાબુ કાકા વકીલ છે, એમના હોલમાં સત્સંગ થયો, એ મારી બાજુમાં બેઠા હતા. તો તરત બાબુ કાકા એવું બોલ્યા, દાદા એમ કે કારી સ્ત્રી કોઈ જાણી જોઈને માગતું હશે, તમે એમ કે એવું કહો છો કે માગ્યા વગર કશું આવ્યું નથી, તો કારી વાઇફ તો કોઈ માગે ના ને? તો દાદા કે છે કે મારી ભણી બારી કે છે કે તારે સમજવું છે. હા દાદા મારે સમજવું છે. તો કે એ મગજ કેવી રીતે જાય છે? એ ગયા જન્મમાં તું જે ક્ષેત્રમાં હોય ત્યાં 15-20 વર્ષે લોકોના મેરેજ થઈ જતા હોય અને તારું 45 વર્ષ લગી ઠેકાણું ના પડ્યું હોય, તો તને અંદરથી એવું થઈ જાય કે ભલે જેવી હશે એવી પણ રોટલા ટીપી ખાડાવનારી હોય તો સારું. હવે એ જે તારો ભાવ પડી ગયો તો અત્યારે આવ્યું છે, આ તો તને બીજાને જોઈને હવે ગમતું નથી, બાકી છે તારું માંગેલું.
એટલે એમાં મને સમાધાન થયું. પછી એક દિવસ લારીમાંથી મને એક આપતાવાણી મળી, તો મને એવું થયું કે સાલું આ મહાત્માઓ આવું કેવું કરતા હશે કે લારીની અંદર પસ્તીની અંદર આવા પુસ્તકો વેચી દે છે, અથવા એ એક કોઈની ભણી આવી રીતે મહાત્માને આપતા હોય તો એ વસ્તુ અલગ છે, આવી રીતે વેચીને કેમ આવું કરતા હશે. એટલે હું સત્સંગમાં ગયો એટલે મેં દાદાને આ વાત કરી, કહ્યું દાદા આ લારીમાં આપણા મહાત્માઓ આવી રીતે આપતાવાણીઓ આપી દે છે, એ ખરેખર સારું ના કહેવાય ને. તો એવું જરી હું ગુસ્સેથી બોલેલો, તો દાદા મને કહે તું ખોટો ઉછરીશ નહીં, લારી હો જગત કલ્યાણ કરવાનું નિમિત્ત છે, જો લારી માં આ પુસ્તક ના હોત તો તને કેવી રીતે ભેગું થાત. હા દાદા એ વાત ખરી. એટલે એ રીતે મારો જે આખા અભિપ્રાયો આવી રીતે દાદાને હું પૂછું એમ મારે ઉડતા જતા હતા. એવી રીતે એક પ્રશ્ન મેં એવો કરેલો કે દાદા આપણી સભાને પરમહંસની સભા કીધી છે, તો એ પરમહંસ આપણા મહાત્માઓને કઈ રીતે ગણવામાં આવે છે અથવા એ મારે સમજવું છે. તો દાદાએ મને કહ્યું કે ઉપર અત્યારે જે દેવો છે એ દેવોને અત્યારે એવું થઈ રહ્યું છે કે 10 લાખ વર્ષે જ્ઞાની પાકે છે, અત્યારે નીચે બેઠેલા કેટલા ભાગ્યશાળી છે કે 10 લાખ વર્ષે જ્ઞાની આવે છે ને અત્યારે એમની સન્મુખ એવા બેઠા છે, એટલે એમનો મોક્ષ તો નક્કી થઈ ગયો. આ દેવો ને તેવું છે કે ભાઈ અત્યારે અમારે તો લાખો વર્ષના આયુષ્ય હજુ ખપાવવાના છે, અને જયારે આયુષ્ય કર્મ પૂરા થયા પછી જયારે અમે પૃથ્વી પર જઈશું ત્યારે તો જ્ઞાની નહીં હોય, તો અમારા કરતા આ લોકો કેટલા પુણ્યશાળી છે કે અત્યારે જ્ઞાની હાજર છે અને એની સન્મુખ આ લોકો બેઠા છે. એટલે એ રીતે દેવો તમને પરમહંસની પરમહંસ તરીકે ગણે છે કે જે દેવોને અધિકાય આવે એવું પદ છે આ. હું તો આફરીન થઈ ગયો, મેં આવું તો આપણે જાણતા બી નતા, તો દાદાને આવું પૂછ્યું ના હતા, આપણને આ વાતને ફોડી ના પડત. પછી મારો પગાર તે વખતે ઓછો હતો, 320 રૂપિયા મહિને, તો મને ઓછા પગારનું મને બહુ ચિંતા રહે કે દાદા આ મારે મારું કેમનું ચલાવવાનું. તો દાદા કહે છે કે જો તું અત્યારે મારી સામે આવીને બેસી ગયો છે કે ગયા જન્મમાં તું જે કોઈ બૈરી છોકરાને છોડીને આવ્યો છે એમનું નહીં ચાલતું હોય, દાદા ચાલતું છે બસ, તારે પછી તારે તારું ચલાવવાનું નથી, અમે તને વ્યવસ્થિત આપ્યું છે એ તારું ચલાવશે. વાત રહી તારા છોકરોની, તારા છોકરો તારા કરતા સારી રીતે જીવશે ને અમારી જોડે બેઠે છે તો સહેજ હોય તારું ચાલશે, હવે તારે હું રહ્યું, તું તારે દાદા દાદા કર્યા કર, બાકી બધું થઈ રહેશે. એટલે આવી રીતે મને જેમ જેમ અંદર ઉભું થતું હતું એમ હું જયારે દાદાને મારી વાત કરું તો મને એવું સમાધાન થતું હતું. તે વખતે એ ઉત્તરથી તારે તારું ચલાવવાનું નથી, અમે તને વ્યવસ્થિત આપ્યું છે તારું ચલાવશે, એનાથી મને એ મિનિટ થી એવું થઈ ગયું કે ત્યાર પછી એટલા જલ્દી પગારે નહીં વધેલા કે બીજા કોઈ સંજોગો બદલેલા નહીં, પણ મને એક શ્રદ્ધા બેસી ગઈ બસ દાદાએ કીધું છે ને એટલે મારું બધું થઈ રહેશે, મારે મારું ચલાવવાનું નથી. એનાથી મને બહુ આનંદ રહેતો હતો. પછી બીજે દિવસે સત્સંગો આવા બધા ચાલતા હતા, એની અંદર એક વખત હું સત્સંગ બીજા બધાની સંજ્ઞા જોઈને મને લખવાનું મન થયું કે મારી આજુબાજુ 2-3 લખતા હતા અને નટુ કાકા તો પહેલાથી લખતા હતા, એટલે એ જોઈને મને સંજ્ઞા એવી ઊભી થઈ કે આ સાલું બેઠા બેઠા સાંભળ્યા કરીએ છીએ, એના કરતા તો આપણે જો આ લખતા હોય તો કઈક આપણે ઘેર જઈને કઈ વાગો લાવી કે અથવા એને કઈ ફરી રિપીટ કરવું તો આપણને યાદ આવે. એટલે હું જેમ લખવાનું મેં ચાલુ કર્યું તો દાદા જયારે જેમ સત્સંગ કરે તો એમ આંખો ફેરવતા ફેરવતા એમ મારી ભણી નજર પડી, એટલે મને કે શું કરે છે, દાદા લખું છું. કેમ? દાદા ઘેર જઈને એનું રિપીટ કરવું હોય તો આ બધું મને કામ લાગે એટલે. અને એકચ્યુઅલી મેં બીજા બધાની સંજ્ઞા જોઈને મેં લખવાનું ચાલુ કરેલું તો દાદા મને કહે છે જો તારે આ બધી જરૂર નથી, તું મારી સામે બેસી બેસીને સાંભળ્યા કર, જયારે એનો પ્રસંગ તારો આવશે ને તો તને હળહળાટ બધું આવીને ઉભું થઈ જશે, સમજ પડી ને. એટલે મને તો જ્યારથી એવું કીધું કે તારે પ્રસંગે મારું જ્ઞાન હાજર રહેશે અને હળહળાટ આવીને ઉભું થઈ જશે, એ મિનિટ થી મારું લખવાની પેન ને કાગળ બંધ થયા. છાસી પછી મેં ક્યારે લખ્યું નથી, દાદાનું એક પણ લેક્ચર મેં ઉતાર્યું નહીં કે કોઈ શબ્દની લીટી નહીં કશું નહીં, બસ મને એવું થઈ ગયેલું કે દાદા એ કીધું છે ને કે તારે જરૂર નથી અને તું સાંભળ્યા કર. મને કે જો ચિત્તની હાજરી એક જ ટાઈમે બે જગ્યાએ ના રહે, હું આજે તને વાત કરતો હોય ને તું ઝીલતો હોય અને પછી તું નીચું ગાલીને લખવા જાય
એટલે એ ચિત્તની હાજરી તું લખવામાં ગાળે તે વખતે મારો કોઈ શબ્દ નીકળી ગયો હોય તો તું ચૂકી જાય, એટલે તું એ બધું બંધ રાખ અને તું મારી સામે બેસીને મને સાંભળ્યા કર. ત્યારથી એ મારી વસ્તુ પતી ગઈ. પછી પ્રશ્ન પૂછવાનું, દાદાએ મને એટલું બધું સ્પેસ આપેલી કે મને કોઈ બી પ્રશ્ન પૂછું ને તો મને એવું ના થાય કે હું દાદાને પૂછું કે ના પૂછું, કે મને શું થશે, કે મને લડશે વળશે, એવું મને સ્પેસ દાદા એવી આપેલી કે હું કઈ બી વસ્તુ પૂછું તો મને એવું થાય કે દાદાને કારે હવાર થાય, કારે ચરણવિધિ કરવા જવું, એ ચરણવિધિ કરવા જવું ને બધું હવારે જે મરકે 4-6 હું વાંચીને કઈ મારા પ્રશ્ન હોય તો દાદા પાછા વિધિ કર્યા પછી પૂછે લાયો છે કઈ, હા દાદા હું લાયો છું આજે પ્રશ્નો બધા છે. સારું તો હાજે તું હારા છો આવવાનો છે ને, કીધું હા દાદા બસ તો તું હાજે પાછો પૂછી લેજે. એટલે આવી રીતે મને બહુ એલિવેટ કરતા, એટલે મને કોઈ બી વસ્તુ પૂછવામાં સંકોચ નતો. એટલે એક પ્રશ્ન મને પછી એવો ઉપડ્યો કે દાદા શાસ્ત્રમાં એક ચિઠ્ઠી લખી કે દાદા શાસ્ત્રમાં લખ્યું છે કે પુરુષાર્થ વિના ભારત પાંગળું છે, પણ મારી જિંદગીમાં તો મને એવા અનુભવ થયા છે કે ભારત વિના પુરુષાર્થ પાંગળો છે. તો તમે મને આજે ફોડ પાડેલો કે ભારત પુરુષાર્થ પર ડિપેન્ડ છે કે પુરુષાર્થ ભારત પર ડિપેન્ડ છે. એટલે દાદાએ તો ચિઠ્ઠી વાંચી એટલે તરત જસુભાઈ વકીલ જસુકાકા સામે બેઠા હતા, તો જસુકાકાને કહે જસુભાઈ આ પ્રશ્ન જરા જોરથી માઇકમાં વાંચો. એટલે એમણે જસુકાકાએ આ પ્રશ્ન રિપીટ કર્યો. પછી દાદાએ માઇક લીધું અને મહાત્માઓને પૂછ્યું, જો કે 250-300 માણસનો હોલ ફૂલ હતો, તે જૂના મહાત્માઓ કેસી મહેતા સાહેબ, ભૂપેન્દ્રભાઈ કોઠીપોળ વાળા, પછી બાબુભાઈ વકીલ, બાબુકાકા, જસુકાકા અને બીજા ઘણા જૂના મહાત્માઓ હતા. તો દાદાએ એવું પૂછ્યું કે ભાઈ તમારે કોઈને આવું કઈ ભારત પુરુષાર્થનું કઈ રહે છે, જો તમને એવું બીજું બધું સમજાઈ ગયું હોય તો આનો જવાબ તો આને હું કાનમાં આપી દઉં. તો બધા મહાત્મા જોને બોલો ના ના દાદા હવે જયારે વાત નીકળી જ છે તો હવે એનો ફોડ પાડો જ કે. એટલે પછી દાદા કે સારું. એટલે પછી મને માઇક આલ્યું કે તા તારો પ્રશ્ન છે કે તને કોઈ પૂછવાનો કીધો છે? તમે કહો ના દાદા મારો પ્રશ્ન છે. તો કે બોલ તારી જિંદગીમાં શું શું પુરુષાર્થ કરે મને જરી કે. એટલે પછી મને જે અનુભવ હતો કે મારે આઈપીસીએલમાં નોકરી જોઈતી હતી અને તે વખતે વોન્ટેડ એવી આવેલી કે ભાઈ જે ગ્રેજ્યુએટ બીકોમ હોય અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય એમણે એપ્લાય કરવું. તો મેં ઇન ટાઈમમાં એપ્લાય કર્યું, જે રીતે એની જે ક્વોલિફિકેશન બધું માગ્યું તે રીતે બધું મારું હતું. પણ પછી જયારે કાળક્રમ ગયો ત્યારે મારા અમુક ફ્રેન્ડોના ઇન્ટરવ્યુ થઈ ગયા, એ લાગી બી ગયા અને મારું તો ઇન્ટરવ્યુ ના આવ્યું. એટલે મને એવું થયું કે દાદા મારા પુરુષાર્થમાં કઈ કચકાચ રહી ગઈ, મેં ઇન ટાઈમમાં આ તો બધું કર્યું એમણે જે માગ્યા પ્રમાણે, તો પછી મારું ઇન્ટરવ્યુ ના આવ્યું એટલે મારા પ્રારબ્ધ મને સાથ ના આલ્યો કે મારો પુરુષાર્થ કાચો પડ્યો. કે ચાલ હવે બીજો પુરુષાર્થ કે છે. તો કહ્યું દાદા જ્યારથી આ મેં તમારું જાણ્યું કે ભાઈ આ દાદા ભગવાન કરીને હયાત છે અને એમને અક્રમ વિજ્ઞાની છે અને મારે એમને મળવું હતું, તો જે જ્યારથી મને તાલાવેલી લાગી ત્યારથી એ મિનિટથી મારે તો મળવું હતું, પણ તોય મને મળવામાં 6 મહિના નીકળી ગયા. તો એ મારા એ 6 મહિના જે પાસ થઈ ગયા કે મારે તો તમને એ મિનિટે મળવું હતું, તો મારા પુરુષાર્થમાં એ કચાશ હતી કે મારા પ્રારબ્ધ મને સાથ ના આલ્યો? તો દાદા કે સારું. પછી દાદાએ જે માઇક લઈ અને જે ફોડ પાડ્યો કે માણસ જન્મથી મરણ લગી એનું પ્રારબ્ધ જ ભોગવે છે, અમે કોઈ પુરુષાર્થનો આવતો નથી. પછી પુરુષાર્થમાં જો અને તો એ બે શબ્દોનો આધાર લેવાનો આવે નહીં. આ બે શબ્દોનો આધાર આની અંદર પુરુષાર્થમાં આવે નહીં. અને ખરું પુરુષાર્થ પછી જે પેલો દાખલો આપેલો કે રાત્રે 12 વાગે મહેમાન આવે અને તને અંદરથી ચાલે કે અત્યારે આ ક્યાંથી આયા, અને આગળ જ તારી વાઇફ જોડે એવો ઝઘડો થયો હોય અને તારી વાઇફની ફરિયાદ હોય કે તમારા તો ભાઈબંધો મિત્રો જયારે આવે ત્યારે મોડા આવે છે અને પછી એમ કે તમે જમવાનું બનાવડાવવાનું કરો, નાસ્તા કરવાનું કહો, તો એમ કે તમે આવું બધું કઈ લગી આવું બધું કર્યા કરશો. હવે આગળ કે તારે આવી જફા થઈ હોય અને કલાક રહીને પેલા બાણું ખખડાયું એટલે અને તારી વાઇફ ઊંઘી ગઈ હોય એટલે તને પેલા લોકોને આવકારવું તો પડે કે ભાઈ આવો આવો બેસો, ભાઈ તારે વિવેક વાપરવો પડે કે ભાઈ કેવું ચા બા પીશો, પણ અંદર તને એવું ચાલે કે આવા આવા ના કહેતો સારું, બાકી હમણાં જ પેલી બેરે બેરે હુતી છે ને જો પાછું એને ચા મૂકવાનું કહીશું વરી પાછો મારે ઝઘડો થશે. એટલે એ જે અંદર ચાલે એ આપણે જે ફેરવવાનું છે. પુરુષાર્થ ત્યાં છે કે ભાઈ આપણે આવું ના હોવું જોઈએ,
જે તે વ્યવસ્થિત ના અધીન આયા છે, બોલાયો કોઈ આવતો નથી, ઠેલ્યો કોઈ જતો નથી, અને દરેક એનો કાર્ડ લઈને આવ્યા હોય એ પ્રમાણે જેની ઘટના થાય. પછી તું પૂછે કે ભાઈ આવે કેવું કર્યું, તમે રાત્રે આવ્યા છો તો રોકાવાના છો, એવું હોય તો પછી પાથરી દઈએ. તો પછી એ લોકો બોલે કે ના ના ઠાકોર ભાઈ, આ તો અમારે તો 12 વાગે રાતની બસ છે ભાવનગરની, પણ હવે રાતે 11 વાગી ગયા, હવે કલાક અમારે ટાઈમ પાસ કરો તો કે ચાલો ને ઠાકોર ભાઈ ઊંઘતા હશે તો જગાડીશું, પણ એમને મલાય બાકી હવે બીજે ક્યાંય આપણે કશું કરવું નથી, અને હવે અમારો તો ટાઈમ છે એટલે અમે તો તમને મળવા જાય હતા, અને રોકાવાના નથી ને કશું ને, હવે અમે જઈએ છીએ. તો પછી તને પાછી હાશ થઈ જાય, હા ચાલો એક વગર એને બધું આ મારે જપાત્યા વગર આ બધું ઉકલી ગયું. એટલે એ જે પુરુષાર્થ છે ફેરવવાનો, એ આખું દાદા એ તે વખતે ઇનર આપણું અંદર જે ચાલતું હોય એ કેવી રીતે ફેરવવાનું એ રીતે મને સમજાયું. પછી બીજા દાડે સત્સંગો બધા હું એટેન્ડ કરું, એમાં એક સત્સંગમાં એવું થયું કે એક કાકા ખરા તે ભીતરે લડીને બેઠેલા, પણ એમનાથી થોડું બરાબર બેસાતું નતું, એટલે કલાક એક સત્સંગ ચાલ્યો ને પછી આમ લાંબા ટાટિયા કરીને બેઠા. તો દૂરથી રસિક કાકા સંગપતિ હતા, એ થોડા અમુક ડિસિપ્લિનમાં કડક હતા, એટલે ચાલુ સત્સંગે ધીરે રહીને એમ કાકા પાસે આવીને એવું બોલવા મળ્યા કે આ જ્ઞાની પુરુષની સામે જરી બેઠા છો, જરી વિવેક રાખો, આવી રીતે હું લાંબા ટાટિયા કરીને બેસી ગયા છે. એટલે પેલા કાકાને એમ બેહાન તું એમ બેરે બેરે એમ બેસતા હોય ને એમ પલોઠી વાળી એમ બેરે બેરે વાર્તા હતા, અને તે સામેથી દાદાએ જોયું. એટલે દાદાએ એમને પૂછ્યું કે શું કે છે, તો કે દાદા મને પલાઠી વારવાનું કે છે પણ હું મારાથી વર્તી નથી. એટલે તરત જ દાદા માઇકમાં બોલ્યા કે ભાણાભાઈ અહીંયા તો બેઠા બેઠા હું, પણ અહીંયા તો સુતા સુતા કોઈ સાંભળશે તોય મને વાંધો નથી, પણ મારે કોઈ આવતો ના બંધ થવો જોઈએ. તમે કે એનાથી એક તો પલાઠી વર્તી નથી, ને તમે આવું કરશો તો કાલથી મારે તો આવતો બંધ થઈ જશે. એટલે મારે તો અહીં હુતો સાંભળશે તોય ચાલશે, પણ મારે આવતો બંધ ના થવો જોઈએ. એ જે દાદાની કરુણા મેં તે દાડે જોઈ કે કોઈ બી માણસ આવતો બંધ ના થઈ જાય એની સતત કાળજી રાખતા હતા. એની હું તમને બીજો દાખલો આપું કે એ જે આવતા બંધ ના થાય અને જે કરુણા, એમાં એક વખત એવું થયું કે એમ નાસ્તા પાણી થતા હશે, 250-300 માણસનો હોલ ભરેલો, અને એ વાત નહીં કરી કે ભાઈ એમ કે આ નાસ્તો બંધ કરીને તો આ બધા માણસો થોડા ઓછા થઈ જાય, બાકી આ અડધા તો નાસ્તો કરવા જ આવે છે. એટલે બાબુ કાકા એવું બોલ્યા કે દાદા આ નાસ્તો કાલથી બંધ કરી દો ને અડધો ઓછો થઈ જશે કે છે. એટલે જે અડધો ઓછો થઈ જશે એ વાત કરી તો દાદા બોલ્યા કે બાબુભાઈ તમે અડચણો જોઈ છે કે અહીંયા કેટલાક માણસો એવા આવે છે કે એની ઘરવાળી ઉપર જતી રહી હોય, એને છોકરાની વહુ હોય, તે છોકરાની હાજરીમાં બરાબર વર્તન કરતી હોય, અને જેવો પેલો છોકરો નોકરી જાય કે આ ડોહાની દશા બેસી જાય, એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એ કોને કહેવા જાય. એટલે આવા લોકો માટે અમારે મંગાવવા પડે. આ સમોસા તમને તમારે માટે મારે મંગાવવાનો ના હોય, આ તો આવા લોકો આવે છે એટલે તમને સમોસા ભેગા થાય છે, બાકી તમારે માટે મારે સમોસા મંગાવવાની જરૂર નહીં. એટલે એ જે મેં કરુણા જોઈ કે આવા લોકો તમે અડચણો જોઈ છે, આવા લોકો માટે અમારે મંગાવવા પડે, તો દાદાનું વિઝન કેવું હશે કે ભાઈ કેવા માણસો અહીં કેવી પરિસ્થિતિમાં કેવી રીતે આવતા હશે, એમની થાળી નથી હસવાથી એ દાદા બહુ એ વિઝનથી જોઈ શકતા હતા, એ મને બહુ આશ્ચર્ય થયું, અને એમની કરુણાનો મને તે વખતે ખ્યાલ આવ્યો. પછી એક વખત મને એવો પ્રશ્ન થયો, હું દાદા આખું જગત માંગવામાં ભૂલવું પડ્યું છે, જે કોઈ આ વર્લ્ડમાં આપણે જોઈએ છે એમાં કોઈને એવું નથી થતું કે આ મને કુદરતે આલ્યું છે બરાબર છે, જે કોઈ હોય એને ઓછું જ પડે, ઓછું જ પડે, ઓછું થોડું. કરોડો માણસોનું તમે ઓપિનિયન જુઓ તો જેને આજે જે મળ્યું છે એનાથી કોઈને સંતોષ નથી. તો તમે દાદા એવું કહો છો કે માગવામાં બધા ભૂલા પડ્યા છે, તો આખું જગત માગવામાં ભૂલવું પડે, કોઈ એવો તો ના હોય કે ભાઈ અમુક ટકા લોકો માગવામાં ભૂલા પડે. તો દાદા મને કે આખું જગત ભૂલવું પડ્યું છે, તારે સમજવું છે. વાહ દાદા મારે સમજવું છે. તો પછી એમણે મને દાખલો આપ્યો કે તું કારેલી બાગમાં રહેતો હોય, 100મા માઇલ તારો તું અવતાર થયો હોય 100મા માઇલે, અને તું કારેલી બાગમાં રહેતો હોય ભાડાના મકાનમાં, તો આજુબાજુ 2 રૂમ રસોડા હોય, એપાર્ટમેન્ટો હોય, મોટા બંગલા હોય, તો એ જોઈને તને એવો ભાવ પડે કે સાલું આપણું ભાડાનું ઘર છે, એના કરતા પહેલાના જેવું 1 રૂમ રસોડો હોય તો ચાલે, 2 રૂમ રસોડો હોય તો ચાલે. એટલે તું જે ક્ષેત્રમાં રહ્યો હોય એના તને ભાવ પડ્યા હોય કારેલી બાગના. હવે કે થોડાક તે જપ તપ ધ્યાન યોગ કર્યો હોય તો આવતા અવતારમાં તારો જન્મ અલકાપુરીમાં થાય 150મા માઇલે,
હવે ત્યાં માગેલું છે બધું કારેલી બાગનું, અને તારો જન્મ થયો અલકાપુરીમાં, એટલે હવે અલકાપુરીમાં તું બધી મેલ મેલાતો અને રાત રચેલું જોવે તો એમાં પાછું તને ઓછું પડે, કારણ કે તારા ભાવ બધા કારેલી બાગના છે. એવી રીતે આખા વર્લ્ડમાં જે કોઈ બધા જીવો છે એ માગી જે ક્ષેત્રના ભાવ પડ્યા છે અને અવતરણ બીજા ક્ષેત્રમાં થાય એટલે બધા પછી ઓછું જ પડે ને. એટલે તને બધું સમજાયું કે આખું જગત આવી રીતે જ ભૂલું પડ્યું છે. વાહ દાદા સમજાય. એટલે પછી મને થોડી ચિંતા રહેતી હતી આ પગાર ઓછો, હું દાદા મને આ ચિંતા જતી નથી, આ પગાર ઓછો છે મારું કેમનું ચાલશે કેમનું ચાલશે. તો દાદા કે જો ચિંતા કરવા જેવું જગત છે નહીં, અને તને ચિંતા કરવાનો સ્વભાવ પડી ગયો હોય તો આવતીકાલના શાકના 2 રૂપિયા ખિસ્સામાં છે કે નહીં એ જોઈ લેજે, અને 2 રૂપિયાથી વધારવાને તો નિરાતે હોઈ જજે, કાલની વાત કાલે. એ બધું મને જે દાદાને અમુક વસ્તુ મને જે ડાયરેક્ટ મળેલી એનાથી મને અંદરથી આ મારી જિંદગી જીવવામાં મને ઘણા બધા સમાધાન આ રીતે દાદાના ડાયરેક્ટ મળ્યા એનાથી મને ફિટ થઈ ગયા છે. પછી આ જે ગયા જન્મની વાતો નીકળી કે ભાઈ તમે અજ્ઞાન ભાવે જે વાલું કર્યું છે અત્યારે આ શરીરમાં આ પરમાણુ આવ્યા છે, તો મને ઠાકોરભાઈ પર નફરત થઈ ગઈ કે દાદા આ ઠાકોરભાઈના ખોરિયામાં હું થાકી ગયો, આ કેવા પરમાણુ લઈને આવ્યો છે કે મારું કઈ ઠેકાણું નથી પડતું, મને કઈ ચેન નથી પડતું. તો મને જે નેગેટિવિટી પોતાની જાત માટે ઉભી થઈ તો દાદા તરત એવું બોલ્યા કે એવું ના બોલીશ, જો આ દેહને તારા વખોડ વખોડ નહીં કરવાનો, આ દેહ એવા પરમાણુ લાયો છે કે તને દાદો ભેગો કરી આપ્યો કે નહીં, તારાથી રૂપારા દેહ વાળા ઘણા આ બરોડામાં ફરતા છે એને દાદો ભેગો થયો છે? કીધું ના. બસ તારે આ દેહ તને દાદો ભેગો કરી આલ્યો એટલે એવા પરમાણુ લાયો ને, બસ એનું કામ પૂરું થઈ ગયું. હવે એને ભજીયો ખાવા હોય તો તારે પેલો તું સાધના ટોકીના ખાંચામાં રહે છે ને ત્યાં લાલા કાકાનો ભજીયો છે ને, કીધું હા, બસ હવે એને આવી ઈચ્છા થાય તો તારે એને લઈ જવાનો ઠાકોરભાઈને અને એને ખવડાવવાનો, એની દેહની હવે જે કઈ ઈચ્છા છે એ પ્રમાણે તારે એનો નિકાલ કરી નાખો, સંભાવે નિકાલ કરવાનો, પણ હવે તું દેહને વખોડ વખોડ ના કરે કરે, તને સમજાઈ ગયું ને? ત્યારથી મને જે મારી જાત પર પેલા પરમાણુ નું એવું કે ચાલો આપણે કેવા કર્મ કર્યા આપણું કઈ બધું અડચણો જતી નથી આ નથી તે નથી, પણ દાદા એ આની મય જે મને આ વાત કરી કે આ દેહ એવા પરમાણુ લાયો કે તને દાદો ભેગો કરી આલો, એ બસ એ મિનિટ થી મને આ મને એવું સમાધાન થઈ ગયું કે મારી જાત પ્રત્યે મને જે અભાવ તિરસ્કાર ઉભા થતા હતા એ બી મારા સોલ્વ થઈ ગયા. એટલે ઠાકોરભાઈને પછી મેં એવી રીતે ટ્રીટ કરવાનું કર્યું અને દાદાએ મને ઠાકોરભાઈ જોડે વાતચીત કરવાની બી શીખવાડી કે જો એને તારે આવું કહેવાનું, એને અંદરથી આવું ચાલતું હોય કે મારે આવું છે તેવું છે તો તારે કહેવાનું કે ચિંતા ના કરી, દાદાએ વ્યવસ્થિત આપ્યું છે આપણું ચલાવશે, હવે તારે શું રહ્યો, અમે તો તારી જોડે છીએ, આપણે છે દાદા આપણી સાથે છે, તું દાદા દાદા કર્યા કર. એટલે દાદાની હાજરીમાં તે વખતે મને વાતચીત કરવાનો પ્રયોગ મને દાદા શીખવાડતા હતા, પાછા બીજે દાડે પૂછે નવરા પડે કોઈને કોઈ પ્રશ્નો ના હોય તો કેવું તું ઠાકોરને લઈને બેઠો તો, મેં કહ્યું હા દાદા હું બેઠો તો, પછી તેને હું પૂછ્યું તેને હું કીધું એને તને હું કીધું, આવું બધું જે મને જે આમને સામને પૂછતા હતા એની મારું ઘણું બધું ઉઘાડ થવા માંડેલો. એટલે વાતચીતનો પ્રયોગ મને ત્યારથી જ મને દાદાએ આપેલો. પછી એક વખત હું સત્સંગમાં આવ્યો એટલે મને એવું પૂછ્યું કે કેવું તને દાદા આવા 24 કલાક હાજર રહે છે? તમે કહું દાદા જુઓ કાંઈ એટલું બધું તો રહેતું નથી, આવે છે જાય છે આવે છે જાય છે. એટલે એમણે મને એવો પ્રશ્ન કર્યો કે આ રહે છે નથી રહેતું એ તને નથી રહેતું કે ઠાકોરભાઈને દાદા હાજર નથી રહેતા? અમે કહું દાદા ઠાકોરભાઈને. બસ તો પછી એ તો લોપડ ચોપડો લઈને આવ્યો છે એટલે એને તો આવે જાય એવું રહેવાનું, પણ એમાં તું કઈ આવ્યો? ઠાકોરભાઈ આવો તારો પાડોશી થઈ ગયો, એ પાડોશીના ઉપરાળામાં અત્યારે તું કા પડે છે? તને મેં શુદ્ધાત્મા બનાવ્યો છે, તું એ બરાબર પાકું કરી લે. ઠાકોરભાઈને જે થાય છે એ આવે છે જાય છે એ ઠાકોરભાઈના ભાગમાં બને છે, એટલે તું મને રહેતું નથી એ શબ્દ બદલી કાઢ, અક્રમની ભાષા બોલતો શીખ. એટલે ત્યારથી મને અમુક વસ્તુ મારે જે બધું રહેતું હતું એ બી મારું બધું ઉડવા માંડ્યું. પછી દાદા એક દિવસ મને એવું પૂછ્યું સત્સંગમાં કે તારે બધી આપતાવાણીઓ આવી ગઈ? મેં કહું દાદા આટલી આવી છે ને અમુક નથી આવી. પછી એક મિનિટ મને કે આ આપતાવાણીમાં જે બસે 5 સંજોગ લખ્યા હોય એ બધા જ તારી જિંદગીમાં આવવાના છે એવી તને ખાતરી છે? તું ના દાદા એવું તો નથી ખાતરી. આ બસ તારે એના કરતા તું તારી ચોપડી વાંચા કરને, બાકી પેલું બધું તો જયારે આવશે ને મિટિંગ તારે વાંચજે,
પણ મૂળ તારી ચોપડીઓ જ્યાં ઠાકોરભાઈના અવાજથી આજ લગી દસ જ સંજોગ ફોડવાના લખ્યા હોય તો એટલાનો જ નિકાલ કરીને તારે હોય સંજોગ વાંચીને હું કામ છે. એટલે એ જે મને જે માર્મિક ટકોર હતી કે ભાઈ આ આપતાવાણી એ બી રિલેટિવ છે એ બધું ધીરે ધીરે પછી એમણે મને સમજાયું. પણ આ એક વસ્તુ મને એવું પાકું થયું કે ભાઈ આપણે ઠાકોરભાઈની ચોપડી વાંચો ને પેલો વાતચીતનો પ્રયોગ તો દાદાએ મને ધીરે ધીરે શીખવાડેલો અને એ પ્રમાણે હું મૂકતો ગયો તો મને એ બધું બહુ. પછી દાદાને એક દાડો મેં પૂછ્યું, મેં કહ્યું દાદા છૂટાપણાની જે વાત છે તો ખરેખર આમ એટલું બધું છૂટું તો કે અત્યારે હું તું હું તરથી તને કેટલો છેટો દેખાઉં છું, એટલો છેટો તને એક દાડો ઠાકોરભાઈ દેખાશે, તું તારે એને લઈને કાયમ ચાલ્યા કર, એની એની જોડે વાતો કર, એટલે એને જેમ જેમ સમાધાન થતું જશે એમ બધું છૂટું પડતું જશે. પછી દાદાને દાદા એવું કીધું કે તારે જે કોઈ આવો કઈ પ્રશ્ન રહેતો હોય અંદર દ્વિધા થતી હોય તો તારે એવિડન્સમાં નાખવાનું, તારે બોલવું, તારે અમને કહેવું પડે. તો મેં દાદાને એવું કીધું કે દાદા તમે તો અંતર્યામી છો, અમારે શું કહેવાનું, તમે બધું જાણતા જ હોય ને અમારે અડચણ શું છે હું નહીં. તો કે એવું નહીં, જો હું તને સમજાવું, તું મારી હાજરીમાં એવું બોલે કે દાદા આનું શું, મારે આ પ્રશ્ન છે આનું શું, તો એ એનો એ શબ્દ સમષ્ટિમાં જાય ને સમષ્ટિમાં પછી એને પૂર્ણ કરવાના સંજોગો બાજે અને એ પ્રમાણે તને પછી ભેગા થાય. એટલે એવિડન્સ તો તારે નાખવો પડે. એટલે એ રીતે પછી એ મને મારી જિંદગીમાં શું કામ આવ્યું કે મને કઈ બી અડચણ આવે, પ્રોબ્લેમ આવે, કોઈ બી વસ્તુ, તો હું દાદાની સમાધિ આજે બી જઈ અને એ દાદાને સોંપું કે ભાઈ સમષ્ટિમાં દાદાએ કીધું છે એવિડન્સ નાખો. એવી રીતે દાદા જયારે એ ત્યાં હતા 86-87 માં, તે વખતે અમને આવું થોડું રહેતું હતું કે દાદા અમને તો તમે છો અને અમને સવાલ જવાબ મળે છે, પણ તમે નહીં હોય તો અમારા સવાલ જવાબોનું શું થશે. તો જયારે હું ને જસુકાકા બે બેઠા હતા અને બીજા બધા મહાત્મા હતો તો ધીરે ધીરે દાદા તો કેટલી વખત 6:30 આવી જ જતા હતા, તે વખત અમુક ગણ્યા કાંઠા મહાત્મા જાય જાય. તે વખત મારી આ વાત નીકળી કે દાદા અત્યારે તો તમે છો પણ તમે નહીં હોય તો અમારું શું થશે. તો દાદા કહે છે કે અમે જતા જતા એવી વ્યવસ્થા કરતા જઈશું, ત્યાં તું જે અમે નહીં હોય તો અમારો હાડકો તને જવાબ આપશે. તો તે દિવસે તો એવો કશો ખ્યાલ આવેલો નહીં, પણ આજે આપણે જોઈએ છે કે આપણને જે આજે સ્વસ્થાનક આપણે માટે આજે દાદાનું જે છે એ ખરેખર દાદાનો હાડકો જવાબ આપે છે અને આજે બી આપણે માટે તો એ હાજર જ છે એવો મારો અનુભવ છે. પછી હા હું એક દિવસ કશું કોઈ પ્રશ્ન લાયો હોય તો પૂછું, ના લાયો હોય તો બેસી રહું. તો દાદા માઇકમાં એનાઉન્સ કરે કે ચાલો કોઈ પ્રશ્ન હોય તો કહો, હવે 5-10 મિનિટ લગી કોઈ પ્રશ્ન ના પૂછે તો એમ ફરતા ફરતા દરેક મહાત્મા પર એમ નજર કરે એમ ફેરવે. એટલામાં મારી પર નજર પડી તો મને કે પૂછ કરી બેહી ના રહીશ. તે વખતે તો આપણી એવી કશી તૈયારી હોય ના કે ભાઈ પૂછી પૂછીને શું પૂછવું. તો એમને મેં કીધું દાદા આ તમે કાયમ પૂછવાનું મને કહો છો કે કઈ પૂછ કઈ પૂછ, તો એની પાછળનું કઈ સાયન્સ હશે પૂછવાનું કઈ સાયન્સ? તો કે હા, કેમ નહીં, તું મારી હાજરીમાં મારી સામે બેસીને એવું પૂછે કે દાદા આનું શું, તો એ તારો જે શબ્દ બહાર નીકળ્યો એની અંદર અમારી ડાયરેક્ટ વાણી પેસી જાય, પછી તારે કશું કરવાનું રહે નહીં, મારી વાણી તને કરાઈને જ રહે. એટલે બે ના રહીશ, તારે આવી રીતે સન્મુખ થઈને તારે મને પૂછવાનું. પછી એક દિવસ એવું બી કીધું કે અમને કોણ પૂછી શકે તે અમે જ જાણીએ છીએ, નબળો પાત્ર અમને પૂછી શકે નહીં, અહીં તો જેનો નિવેડો આવવાનો હોય તે જ સન્મુખ થઈ શકે. અહીંયા કેટલાય આવે છે તું જાણે છે કે જે સત્સંગમાં જયારે લોકો ઘરેથી આવવા નીકળે છે તો ઘણાને એવું થાય છે કે હું દાદાને આ પૂછું તે પૂછું, પણ કે અહીંયા આવીને જેવા બેસે જો બીજાની કોઈ વાત ચાલતી હોય ને એને એનું સમાધાન મળી જાય એટલે હું પછી ત્યાં બેસી રહે પણ મારી સામે ના આવે. એટલે તારે એવી રીતે કોઈની વાત સાંભળીને બેસી નહીં રહેવાનું, તારે જે હોય તે મને રૂબરૂ આવીને પૂછવાનું. તું હા દાદા, પણ આ એક ફોડ પડ્યો કે ભાઈ જ્ઞાનીનો શબ્દ જે ડાયરેક્ટ બેસી જાય પછી તારે કશું કરવું ના પડે, એ મને ફિટ થઈ ગયું. પછી એક દિવસ સત્સંગમાં 6:30 દાદા આવ્યા અને બીજા કોઈને કઈ પ્રશ્ન નતો, એટલે જસુ કાકા એકદમ બોલ્યા કે દાદા આ 9-9 આપતાવાણીઓ બહાર પડી તો અમને અહો અહો થઈ ગયું છે કે દાદા શું આજે આપણું જ્ઞાન બહાર પડ્યું છે.
એટલે બધા એમ આનંદ ઉલ્લાસમાં હતા, બધા જૂના મહાત્મા હોય બધા હતા. તો એક મિનિટ દાદા કશું બોલ્યા નહીં, અને પછી એવું બોલ્યા કે જસુભાઈ તમને જે આ નવ આપતાવાણી બહાર પડવાથી જે અહો અહો થઈ ગયું છે એ અમારા કુલ જ્ઞાનનો તો એક અંશ બહાર નથી પડ્યો. એટલે દાદા શું વાત કરો છો, અરે અંશ બહાર પડવાની વાત જવા દો, હજુ આ 70,000 મહાત્માઓને મેં જ્ઞાન આપ્યો છે એમાં હજુ એક જણો મને ઓળખ્યો હોય એવો એક જણ મેં જોયો નથી. ઓળખવાની વાત તો જવા દો, હજુ સુગંધે આવી નથી. તો જસુ કાકા એવું બોલ્યા કે દાદા એવી કઈ વાત કરો, અમે હવાથી હાથ લગી તમારી પાછળ જે બેસીએ છીએ, અમારે કઈ એવું કઈ દેખાયું છે તો અમે આવતા છે ને. તો દાદા કે છે બધી વાત ખરી, પણ તમે ખાવાને હુવાય ઘેર જાઓ છો ને કે ભલે. જસુ કાકા એ તો દાદા અમારી અમને તમે છૂટ નથી આવી, કે એ તો તમારી ફાઇલો બૂમ ના પાડે એટલે અમે તો છૂટ આપી છે, પણ તમે જાઓ છો ને કે હજુ મારે કોઈને ધક્કો મારીને કોઈને બહાર નથી કાઢવા પડ્યા કે હવે તમે જાઓ મને આરામ કરવા દો, એવો કોઈ મેં મળ જોયો નથી. ત્યારે અમને એવું થયું કે ચાલો આપણને જ્યાં જ્ઞાન મળી ગયું આપણે પામી ગયા, અને જયારે આ વાત નીકળી કે મારા કુલ જ્ઞાન નો એક અંશ બહાર નથી પડ્યો તો અમને તો એવું અવાક થઈ ગયા કે ચાલો આટલું એટલું આપણને જ્ઞાન થી જે આફરીન થઈ ગયા છે એ હજુ તો દાદાનું તો કુલ એક અંશ બહાર નથી પડ્યો. જયારે દાદા કે છે ઓળખવાની વાત તો જવા દો, હજુ મારી સુગંધ નથી આવી, તો આટલા મહાત્માઓ દાદા 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 સવારથી સાંજ લગી કર્યા કરે છે. તો દાદાના ડિક્શનરીમાં તો એવું જ છે ને કે હજુ તમે ખરેખર ઓળખ્યા જ નથી, અને આપણને બધાને એવું થઈ ગયું છે કે આપણને દાદા ઓળખાઈ ગયા છે ને આપણું કામ થાય છે. એટલે આ એક અમારો ભ્રમ ભાગી ગયો કે ના દાદા એ વાત કરી છે એ બહુ ઊંડી વાત છે, કાર્યક્રમે આપણે જેમ જેમ આજ્ઞા પાડીને આપણું જેમ જેમ નિકાલ બધો થશે પરમાણુનો ત્યારે જ એ વાત સમજાશે. પછી એક દિવસ છેલ્લે છેલ્લે જયારે 87 ની સાલ હતી એમાં 6 મહિના પહેલા સત્સંગ બંધ થતા પહેલાની વાત છે, એક વખત ભરતભાઈ મહેશભાઈ આપતા પુત્રો બધા જે દાદાની નજીક બેસતા હતા બધા લબર મૂછ્યા હતા, અને કોઈ એવું બોલવા ચાલવાનું ખાસ હતું તે વખત દાદા સર્વે સર્વા હતા એટલે આપતા પુત્રો બી તે દાડે તો કોઈ એવું VIP જેવું બી નતું. આપતા પુત્રો ગમે ત્યારે પોતાની રીતે સર્વિસ પરથી આવી જાય એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જતા હતા. એટલે બાબુ કાકા એક વખત એવું દાદા આ આપતા પુત્રો ને આવા કઈ તૈયાર કરો, ત્યાં બી કઈ પ્રશ્ન પૂછે તો ક્યાં ક્યાં ફેફે થઈ જાય છે એમ કે. તો મને એવું એમ આવું સાંભળ્યું ને તો મને એવું થયું કે દાદાને કઈ એમ ચહેરો કોઈ કોઈ રેખા ના બદલાય કઈ નહીં, દાદાની કોઈ એમ આપણને તો આવું કઈ એકદમ બોલે તો આપણું એમ નસ ખેંચાય, દાદા તો બિલકુલ શાંત. પછી બાપુ કાકા ને ભણી બારીને કહે છે ભાઈ તમે આપતા પુત્રોની કોઈ ચિંતા કરશો નહીં, અમે ટપલી મારેલી જ છે અને જતા જતા એવી ટપલી મારતા જઈશું કે મારો એક એક આપતા પુત્ર 3-3 શંકરાચાર્ય જેટલું કામ આપશે. શંકરાચાર્ય તો એકલા હિન્દુસ્તાનનું ભલું કર્યું, મારા આપતા પુત્રો આખા જગતનું ભલું કરશે એટલે તમે એની ચિંતા ના કરો. એમ કરીને અમે બી સ્તબ્ધ થઈ ગયા કે દાદાએ શું વાત કરી કે આપણને આજે આપતા પુત્રો તને તે દાડે તો આપતા પુત્રો તમે જોયા હોય તો કોઈની મોડા પરથી મોં કુરતી નથી અને બધા સામાન્ય કોઈ લાગે કે નહીં કે આ આપતા પુત્ર છે. ત્યારે એમ વાત વાતમાં કોઈ હે વાત જી મારો કઈ ટાઈમ થઈ જાય તો મને કહેજો હું પછી બંધ કરું. તમને કોઈ લિમિટ નથી બોલો તમે. હા જી હા તો મેં લખી રાખું છે એ પ્રમાણે બોલું છું. બોલો બોલો. એટલે જતા જતા અમે એવી ટપલી મારતા જઈશું કે મારો એક એક આપતો પુત્ર 3-3 શંકરાચાર્ય જેટલું કામ આપશે. તો અમને જે એવું હતું કે દાદા નહીં હોય તો અમારું શું થશે, તે દાડે અમને જે દાદાએ આ કીધું તે દાડે અમને એવો કોઈ અંદાજ નહીં આવેલો, પણ આજે અમે જે જોઈએ છે કે ખરેખર દાદા જે કહેતા હતા કે મારા આપતો પુત્ર 3-3 શંકરાચાર્ય જેટલું કામ આપશે તો આજે અમે ચામડાની આંખે જોઈ શકીએ છીએ. અને આજે કયા આપતો પુત્રને વાણી નથી નીકળતી, આજે અમે બધા આપતા પુત્રો ત્યાં આફરીન છે. અને આમાં એટલા નસીબદાર અમારી જાતને સમજીએ છીએ કે દાદા વંશાવલી ગયા હતા કે અમે અમે નહીં હોય તો અમે અમારી વંશાવલી મુકતા જઈશું, તો આજે આ વંશાવલીથી ખરેખર આજે અમારું બધાનું સમાધાન થાય છે ને આગળ ઉપર બધા પામશે એવી ખાતરી થઈ ગઈ છે. પછી એક દાદાની કરુણાનો પ્રસંગ કહું કે નવસારીની જન્મ જયંતિ હતી તે વખતે જે ખંભાત એક્સિડન્ટ થયેલો અને દાદાને કઈ જીભે ટાંકા આવેલા
એટલે તે વખતે પછી એ નવસારી મારાથી જવાયું નતું, એટલે દાદાને મેં આગલે દાડે કહ્યું કે દાદા મારાથી તો આ જન્મ જયંતિમાં હોય એવું નથી ને મને જન્મ જયંતિનો લાભ નહીં મળે. તો દાદા કે તું કોઈ ચિંતા ના કરીશ, અમે નવસારીથી કદાચ ઝાંઝે આવતા જઈશું, તું જેવી રીતે 6:30 થી સત્સંગમાં આવે છે એવી રીતે તું નોકરી પરથી આવે તો તું દાદા લઈ એટલે ત્યાં ભાઈજી દરોગાની પૂરે તપાસ કરતો જજે, અમે કદાચ આવી જઈશું. તો હું તો નોકરી પરથી છૂટીને પછી ત્યાં દાદા આલય પર ગયો તો રસિક કાકા સંપતિ અને બાબુ કાકા બાબુભાઈ વકીલ એ બે જણ બેઠેલા અને મને જોયો એટલે મને કે તું ઓફિસે થી નોકરી થી આવ્યો? કીધું હા. કીધું દાદા આવી ગયા છે? કે દાદા આવી ગયા છે પણ એમને ટાંકા જીભે લીધા છે એટલે અમને તું નહીં મળે તો નહીં ચાલે. ના ચાલશે. એટલામાં એક દાદર ચડ્યા એક કાકા અને એકદમ કઈ હાજર થઈ ગયા કે દસી કાકા કરીને કે ભાઈ મારે તો દાદા ભગવાન મળવું છે એમ. કે કઈ છે આજે દાદા છે અહીં? તો રસિક કાકા એવું બોલ્યા કે ભાઈ અમને મળવાનું નહીં. તો પેલા અંકલ ને કઈ શું અંદર થી ચાલતું છે એકદમ બૂમ પાડી, તમે આજે મને દાદાને નહીં મળવા દો તો એમ કે મારે તો આપઘાત કરવો પડશે. એટલે એ આપઘાત કરવો પડશે એવું જેવો શબ્દ પડ્યો કે તરત જ દાદા એમ નીચે એમ બેઠા બેઠા આવી અને એમ ફટ લઈને બાણા ખોલી નાખ્યા. તો શશી કાકા એકદમ દોડ્યા કે દાદા દાદા એમ કે અમને દાદા તમારા ટોંકા લીધા છે અને એમ દાદા બેઠા 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 ખસીને બાણું ખોલી નાખેલું બેઠા બેઠા. અને હું એક સાઈડ પર ઉભેલો એક બાજુ પેલા કાકા દાદાએ બાણું ખોલ્યું એટલે રસિક કાકા દાદા એમ કે અમને ટાંકા લીધા છે ને તમે આવું બધું અમને કશું બોલશો નહીં. તો દાદાએ જીભ જે ટાંકા લીધેલી જીભ એવું બોલ્યા કે ટોકા તો ફરી લેવાશે પણ આનું શું થાય? આને એવું બોલ્યો કે દાદા નહીં મળે તો મારે આપઘાત કરવો પડ્યો છે, કાર ઉઠીને કઈ કરી બેહે તો અમારું પદ લાજે. અને અમે એવું સાંભળ્યા પછી બેસી અમારાથી ના રહેવાય એટલે બાણા ખોલી નાખેલા ને તરત એમને પેલા કાકાને કીધું લે વિધિ કર લે. એટલે એમને વિધિ કરીને આ બાજુ મારી પણ નજર પડી, મને કે તું આવી ગયો ચાલ તું આવતો રહે. એટલે મારી બી વિધિ થઈ ગઈ. એટલે મારું જે અંદરથી હતું કે જન્મ જયંતિમાં મારાથી જવાયું ને મારા દાદા મળશે કે નહીં મળે મને ફળ, તો આ મારું એક ઉત્તમ મારું એ છે કે દાદાનું આવો જે કરુણાભાવ છે કે ટોકા તો ફરી લેવાશે પણ આનું શું થાય, આનું આવો સાંભળ્યા પછી અમે બેસી રહીએ કે અમે એને મળ્યા વગર જવા દઈએ તો એનું શું થાય? હવે આવું તો કોણ કરી શકે કે જે વિચક્ષણ આવો આવો પુરુષ આપણને જે ભેગા થયા એ જ્ઞાની ભગવાનની દશા જે આપણે જે દાદા ભગવાનની દશા કે ભગવાન કેવા હોય શકે, તો આપણને તો દાદાએ જીવીને બતાવ્યું. પછી છેલ્લે છેલ્લે એક વાત કરું કે આ દાદાની જયારે સ્મશાન યાત્રા થવાની હતી એને પહેલા જે દેહ વિલય થવાનો હતો એના મહિના હતો, દાદાની વાણી 400 મહિનાથી તો બંધ હતી પણ તે દાડે 1-to-1 દર્શન થતા હતા કે અમે દાદાલયમાં જઈએ. તો છેલ્લે છેલ્લે તો એવી વ્યવસ્થા કરેલી કે દાદા પાઠ પર બેઠા હોય વાણી તો બંધ જ હતી પણ મહાત્મા ના આવા દો એટલે બારણેથી આગલા બારણેથી એમ પેસાડે તો એમ નમસ્કાર કરતા 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 એ હોય છે પેલું બારણે નીકળી ના જાય ત્યાં સુધી આવવાનું નહીં. આવી રીતે 1-to-1 બધાને એમ જુએ તો ઠેર એમ બધું એમ દૂર જતા લગી એક મહાત્માની ભણી જોયા જ કરે એટલે અમને એમ એટલો સંતોષ થઈ ગયો કે દાદા એનો ખરેખર આપણને દર્શન થયો અને દાદાએ આપણને બરાબર જોયા અને આપણે દાદાને જોયા. એટલે એવી રીતે અમને એ લાભ બી મળેલો અને સ્મશાન યાત્રામાં મહેશ આનંદે એવું મને કીધેલું કે ઠાકોર આ જે દાદાનો રથ છે અને અમે બધા આપતા પુત્રો સાંકળ બનાવી રાખીશું પણ તારે અહીંયા રથની અંદર રહેવાનું કે અમે પૂમડાને બધા મૂકેલા છે એ ખસી ના જાય ને આવું તેવું આરબાર બધા છે. એટલે મને ઠેઠ લગી એ દાદાનો બી લાભ મળ્યો કે સ્મશાન યાત્રાની અંદર આપણને આટલું નજીક રહેવાનું મળ્યું, દાદાના જે હાર બાર ચડાયેલા હોય રૂબૂમ નાખીને બધું હોય એ બરાબર વ્યવસ્થિત રહે. એટલે એ મને ઠેઠ એવી એવી યાત્રા બી મેં જિંદગીમાં પહેલી વાર જોઈ અને એ લાભ મળ્યો. અને મને છેલ્લે અનુભવ શું થયું કે દાદાની સ્મશાન યાત્રા પતી ગઈ અને અગ્નિ સંસ્કાર બી થઈ ગયા પછી રાત્રે તો મને એવું થયું કે ભાઈ દાદાએ તો એવું કીધું છે કે ભાઈ અમે તો બધા મહાત્માના હૃદયમાં બેસી જવાના છે એટલે આપણે માટે તો દાદા કઈ ગયા જ નથી. એટલે હું જે સવારે 7-8 ચરણ વિધિ કરવા જતો હતો એવી રીતે મને એવું ભાઈ મારે તો માટે તો દાદા હાજર જ છે ને, પરમાણુ તો ત્યાં છે અને દાદા એવું કીધું કે અમે કઈ ગયા નથી એટલે આપણે તો ભાઈ દાદા હાજર છે એવી રીતે ચરણ વિધિ કરીને પછી નોકરી જઈશું.
એટલે હું તો 7 વાગે જેવો ત્યાં દાદા લઈ પહોંચ્યો તો ઘણું દાદા ને ભાઈ જે રસિકભાઈ ખરા એ મને કહેલા ઠાકોર તું આવી ગયો. આપણે માટે તો ભાઈ દાદા હાજર જ છે, એટલે હું તો એવું હાજરી એટલે એમને દર્શન જે ચરણવિધિ કરાવતો રીતે આવ્યો છે. સારું થયું, ચાલ તું આવી ગયો, તે ત્યાં ઉપર દર્શન કર્યા ને પછી આપણે દાદાનો ફૂલો લેવા જવાનું છે, તું ચાલ જોડે. એટલે અમે તો પછી બીજે દાડે ફૂલો લેવાનો બી મને તો સૌભાગ્ય મળ્યું. એટલે મને દાદા માટે જેટલો લગાવ હતો છેલ્લે લગી દાદા કહેતા હતા કે ભાઈ અમારા તો ટોપ મોસ્ટ પરમાણુ હોય, અમારા અંદરના પરમાણુ ટોપ મોસ્ટ હોય જ્ઞાની પુરુષના, તો મને તેવું જે સાંભળેલું તે વખત યાદ આવ્યું કે ભાઈ દાદાના ટોપમોસ્ટ પરમાણુ નો આપણને આજે ટચ થયો અને આજે આપણી છેલ્લી મહેચ્છા બી પૂરી થઈ. ભાઈ દાદા આપણે દાદાના ફૂલોને હાથ અડાડવાનો મળ્યો, પછી એ લોકો ચાણક જવાના હતા, પછી હું એ બધું પતાવીને પછી હું મારી સર્વિસ પર ગયો. પણ છેલ્લે લગી મને આવો લાભ મળ્યો. બધા મહાત્માઓ મારી કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય, તમને સમજવા માં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરો. ભૂલ માટે દંડ કરવો પડશે, સમીક્ષા કરું તો એક જ વસ્તુ છે કે તમે જે દાદાનું પ્રેમ સ્વરૂપ જોયું અને એ જે ખુલ્લું કર્યું, અને હંમેશા કેવું છે કે તમે જે જુઓ ને તે તમે શીખો, અને હું માનું છું કે તમે શીખ્યા જ હશો. પણ તમે જે આજે આખું આજે વર્ણન કર્યું ને એ જીવન બોધ માટે એટલું બધું ઉત્તમ છે, એટલું બધું ઉત્તમ છે. એમાં જે પેલું છેલ્લા પેલું જન્મજયંતિનું અને પેલા કાકા આયા અને કે તો મને જો આજે દાદાના દર્શન નહીં થાય તો તમારે આપઘાત કરવો પડશે, અને ત્યાં જે દાદાએ કીધું કે જો અમે આ ના કરીએ તો અમારું પદ લજવાય, ટાંકા તો બીજા લેવા છે ફરીથી. આપણે કહીએ કે આનો તો શું વર્ણન કરીએ, પણ મોટામાં મોટી વાત એ છે કે તમારી દાદા તરફની યાત્રા જે શરૂ થઈ તે પેલા સુરસાગરના યુરિનલ પાસે શરૂ થઈ, પણ આવીને ક્યાં અટકી એ જોવાની છે. આપતાવાણી તમને પસ્તીમાંથી લારીમાંથી મળી પછી, એટલે દાદા એની પણ કેટલી પોઝિટિવિટીની વાત કરી કે લારી પણ અમારા જગત કલ્યાણનું મોટું નિમિત્ત છે. બોલો, આપણે વગોવીએ કે આવું કરે છે આવું કરે છે, આ મહાત્માનું ઠેકાણું નથી, પણ આ મહાત્મા પણ એવી એવી રીતે કેવી રીતે લોકોનું કલ્યાણ કરવાના નિમિત્ત બની જાય છે એ જોવાનું છે. એટલે આમાં તો આજે હવે વિગત થાય એમ નથી. તમે જે વાત કરી ને કે જે પ્રેમ સ્વરૂપનો દાખલો જે આખો સજીવન થઈ ગયો બધાના માટે, હું માનું છું તમારા માટે અહીંયા બહુ બધાના ફીડબેક આયા છે, એક્સેલન્ટ એક્સપિરિયન્સ. હવે એમાં તો કોઈ શબ્દ છે નહીં, પણ હું જરા ખાલી તમને કહી દઉં, આજે દાદા ભગવાન પ્રત્યક્ષ થયા કે છે, કારણ કે જેમણે પ્રત્યક્ષ જોયા અને એ દાદાની પ્રત્યક્ષ અનુભવનો જે વર્ણન કરે છે એનું તો કઈ પ્રમાણ આપી શકાય એવું છે જ નહીં ને, એ જ મોટું પ્રમાણ છે. અદભુત અદભુત, અમારું ઘણું બધું પાકું થઈ ગયું કે એટલે એ દાદા ભગવાન આજે જેમ તમે જે સ્થૂળ હતા ત્યારે એ સ્થૂળ લાભ મળ્યો, પણ હવે એ જ દાદાને સૂક્ષ્મ રીતે જે અંદર પ્રગટ થયેલા છે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે, એને આપણે કેમ કરીને વળગી રહેવું ચોંટી પડવું એ હવે આપણે સમજીને એ પાકું કરી લેવાનું છે. અને બધા બહુ બધા કમેન્ટ આવ્યા છે ઠાકોરભાઈ, આમાં તો હવે તમારા માટે કશું કહેવાય એમ નથી. ખૂબ સરસ, અતિ ઉત્તમ, તમે તમારો સમય ફાળવીને આટલો સમય આપ્યો ને જે વર્ણન કર્યું તે દાદાની યાદ તાજી થઈ ગઈ. અને જે લોકોએ વખતે ઘણા લોકોએ દાદા ભગવાનને જોયા નથી, પણ એના પરથી દાદાનું સ્વરૂપ ખબર પડે કે સૂક્ષ્મ દાદા તો અંદર પ્રગટ થયા કૃપાથી, આ જ્ઞાન મળવાથી. હવે જે વ્યવહારમાં આપણી કચાસ છે ને એને કદાચ ડિસ્ચાર્જમાં મારા હિસાબમાં ખપાવી નાખે છે ને, તે ખપાવવાનું અંદર નહીં થાય.
દાદાએ ડિસ્ચાર્જ કરીને કીધું ટાંકા ફરીથી લેવા છે, પણ એનો ભાવ પૂરો થવો જોઈએ, આપઘાત કરે તો મારું પદ લજવાય. હવે આપણે મહાત્મા થયા તો કેટલી મોટી જવાબદારીમાં આવી ગયા છે, અને દાદાએ કીધું શું કે પાછળ અમારા આપતો પુત્રો અને આપતો પુત્રો માટે પણ જે દાદાએ કીધું શું કરવાનું. એટલે ખરેખર તો કહે છે ને કે આપણે બધા જવાબદારીમાં આવેલા છે, અને દાદાએ એમની જવાબદારી જે રીતે પૂરી કરી છે ને એ આપણા માટે કેટલો મોટો બોધ છે. એ બોધને સમજીને આગળ વધીએ બધા સાથે રહીને. જય સચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ફરી એક વાર મિનેશ આનંદજી, તમે ત્રિમંત્ર બોલાવજો. તમારે કશું કેવું તો કહો મિનેશ આનંદજી, કારણ કે તમે ઘણો લાભ લીધો છે દાદા ભગવાન નો. બીજી વાર ફરી. અચ્છા જરૂરથી ત્રિમંત્ર બોલાવો ઠાકોરભાઈ સાથે બોલાવજો. તમને નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવે સિમ, મંગલાણં ચ સૌવે સિમ. પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ઠાકોરભાઈ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.